હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? એકદમ ફાઇન. અરે વાહ, વેરી ગુડ. ચલો આજે આપણે એક સરસ મજાની નવી વાર્તા સાંભળવાની છે, તો તમે બધા રેડી છો? રેડી છો ને બાળ મિત્રો? આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 પર્વતનો મુરબ્બો. હા, મુરબ્બો ખાધો છે? કેવો ટેસ્ટી હોય ને! કેવો હોય, ખાટો મીઠો? આની આગળના વિડીયોમાં તમે મુરબ્બાનો ટેસ્ટ લઈ લીધો છે ચુચુ મામા સાથે, હાને ઉંદર સાથે લીધો ને. તમે આની આગળના વિડીયોમાં સરસ મજાનું ગીત ગાયું અને વ્યવસાયકારોની જાણકારી મેળવી. આ વ્યવસાયકારો તમને ક્યાં જોવા મળે છે, યાદ છે? ક્યાં? હા, બજારમાં જોવા મળે છે. તો ચલો આજે આપણે એવી જ બજારનો સરસ મજાની નાની એવી વાર્તા શીખવાના છે ને, જાણવાના છે. પણ એ આગળ આપણે બાળકો, હું તમને કહું કે તમે લોકો બધા બજારમાં ગયા છો? ગયા છો? વાહ, મમ્મી પપ્પા સાથે બજારમાં તમે લોકો ગયા હશો. બાળ મિત્રો, બજાર નાનું હોય, મોટું પણ હોય અને એની અંદર અવનવી દુકાનો પણ હોય, એમાં જુદી જુદી વસ્તુઓ મળતી હોય. હા, શાક માર્કેટ, પછી મોલ, એવી બધી જગ્યાએ તમે ગયા જ હશો અને તમે ત્યાંનું દ્રશ્ય જોયું જ હશે. અને બાળ મિત્રો, તમને બજારમાં જવાનું ગમે છે ને? ગમતું હશે, હા ને, મમ્મી પપ્પા સાથે જવાનું. હું તમારા જેવી નાની હતી ને, ત્યારે મને પણ મમ્મી પપ્પા સાથે બજારમાં જવાનું બહુ જ ગમતું હતું. ત્યાં કેટલો બધો અવાજ હોય, કેટલા બધા લોકો હોય અને બધા શાક વેચતા હોય, કોઈ કંઈક બીજું વેચતું હોય, હા ને. તમે બજારમાં ગયા જ હશો અને તમે એનું દ્રશ્ય જોયું જ હશે. આવી ગયો ને આંખની આગળ આ દ્રશ્ય? આવી જ ગયું હોય ને. તો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર હમણાં એક પિક્ચર આવવાનું છે. આ પિક્ચર તમારે ધ્યાનથી જોવાનું છે. તો રેડી છો? પણ આ પિક્ચર જોઈને તમને બહુ જ હસવું આવવાનું છે. તો પહેલા હસવાનું તો કમ્પલસરી છે. હા, હસવું તો જરૂરી છે, બરાબર? તો હસવું છે ને, તો આ પિક્ચર તમારે જોવાનું છે. જોજો એ, જો બાળ મિત્રો, કેવું સરસ પિક્ચર છે, કઈ ખબર નથી પડતી ને. પણ બાળ મિત્રો, આ પિક્ચર તમે ધ્યાનથી જુઓ અને આ પિક્ચરમાં તમને કઈ વસ્તુ પર હસવું આવે છે તે તમારે મને કહેવાનું છે. યા ફિર આજુબાજુ તમારી મમ્મી પપ્પા હોય એને કહેવાનું છે કે મને આ પિક્ચર જોઈને આનું હસવું આવે છે. અને આ પિક્ચર તમારી ચોપડીમાં છે. તો આ પિક્ચરમાં તમને ગમે તેવો કલર પૂરવાનો છે, રંગ પૂરવાનો છે. ઓકે, જોયું ને બાળ મિત્રો પિક્ચર? અને આ પિક્ચરમાં જોઈને તમને શું હસવું આવ્યું એ તમારે મમ્મી પપ્પાને કહેવાનું છે. ઓકે, અને જ્યારે મને મળો ને ત્યારે મને પણ કહેવાનું છે. બાળ મિત્રો, તો આજે આપણે પાઠ 6 પર્વતનો મુરબ્બો આની વાર્તા જાણીએ. પર્વતનો મુરબ્બો. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શંકરાભાઈની શાકભાજીની લારી ધીરે ધીરે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મંગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદીને ઠેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન કરતા જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના વજનથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય, ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ધસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો.
બજારમાં એ જાય એ જાય। અમૃત કાકાનો પર્વત। બાળ મિત્રો, પૃથ્વીપુર નામનું એક સરસ મજાનું બજાર ભરાયું હતું। આમાં રોજ જ ભીડ હોય અને આર્યન નામનો છોકરો વિડીયો ઉતારતો હતો। હા, એને મજા આવતી હશે તમારી જેમ વિડીયો ઉતારવાની। એ વિડીયો ઉતારતો હતો એટલામાં જ ત્યાં શંકર કાકા લારી લઈને શાક વેચવા જતા હતા અને શાક વેચતા વેચતા બૂમો પાડતા હતા। બટાકા, રીંગણ, કોબીજ, ફુલાવર, કોળું, દૂધી આવી રીતે બૂમો પાડતા હતા। અને ત્યાં જ નજીકમાં દર્શનાબેન અને પ્રકાશભાઈ તેમની તૃપ્તિ માટે સરસ મજાના કપડા ખરીદી રહ્યા હતા। મંગેશભાઈ બાજુમાં તેલ, કાંસકો, બ્રશ આ બધું ખરીદીને તેમના ઠેલામાં ભરી રહ્યા હતા। ત્યાં જ હર્ષદભાઈ એમની સાયકલ લઈને કીચૂક કીચૂક દૂધના કેન લટકાવીને જતા હતા, પસાર થતા હતા ત્યાંથી બજારમાંથી। અને પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન સ્કૂટર પર તેમના બાળક હર્ષવર્ધનના ભારથી તેમનું સ્કૂટર દબાઈ ગયું હતું અને એ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। અને શ્રીધરભાઈ ફુગ્ગાવાળા એ બજાર વચ્ચે ફુગ્ગા લઈને ઊભા હતા। ચંદ્રેશભાઈની ચાની લારી પર હંમેશા ભીડ હોય, હા બહુ જ ભીડ હોય એમની લારી પર, બધા ચા પીવા આવતા હશે। અને આ બધી ક્રિયા આ પૃથ્વીપુરના બજારમાં ચાલતી હતી। ત્યાં જ અમૃત કાકાનો બળદ ઢસી આવ્યો બજારમાં। તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ અમૃત કાકા એનું નામ પર્વત પાડ્યું હતું। હા, જેવું નામ તેવું જ તેનું કામ। અને આ પર્વત આવી ગયો ક્યાં? પૃથ્વીપુરના બજારમાં। કાકાના હાથમાંથી દોરડું છોડાવીને આવી ગયા ભાઈ તો બજારમાં। અને પછી શું, એ જાય એ જાય। અને પૃથ્વીપુરના બજારની હાલત કેવી થઈ કહું? તમે આગળ જે પિક્ચર જોયું ને, હા જે પિક્ચર જોયું ને, જો પાછું દેખાય છે, કલરફુલ દેખાયું, હા આવું જ કંઈક એની હાલત બજારની થઈ ગઈ। કોના કારણે થઈ, કોણ કહેશે મને? મસ્ત બધા ખરીદી કરી રહ્યા હતા, અમુક લોકો જઈ રહ્યા હતા, બરાબર, પોતપોતાની વસ્તુ પોતપોતાનું તે લોકો કામ કરતા હતા। આવી હાલત કોના કારણે થઈ, કોણ કહેશે? હા હા બોલો બોલો, કોના કારણે? પર્વતના કારણે। તો બાળ મિત્રો, આને જ લગતા થોડા આપણે પ્રશ્ન પૂછું છું, તો તમે બધા જવાબ આપવા રેડી છો ને? પાઠમાં ખ્યાલ તો આવી જ ગયો છે ને, મજા બહુ આવી ગઈ છે। ઓકે, તો તમને કોના કોના નામ યાદ રહ્યા, મને કોણ કહેશે? હા હા તમે બોલો। આર્યન, શંકરાભાઈ, હર્ષદભાઈ, મંગેશભાઈ, અરે વાહ મજા આવી ને। હવે બીજો સવાલ પૂછું છું, જે તે વ્યક્તિ વિશે શું યાદ રહ્યું છે તે કહેવાનું છે। જેમ કે અમૃત કાકા વિશે શું યાદ રહ્યું? હા, અમૃત કાકાનો બળદ બજારમાં ઢસી આવ્યો, તેનું શરીર ડુંગર જેવું હતું અને તે બજારમાં આવીને તોફાન મચાવી દીધું, હા ને, આવું જ કંઈ હતું ને। હવે બીજો સવાલ કરું છું તમને, આગળ ચિત્રમાં તમે જુઓ બાળ મિત્રો, કેટલા પુરુષ દેખાય છે? કેટલા છે, ગણો જોઈએ? 10 પુરુષ છે બાળ મિત્રો। અને આમાં કેટલી સ્ત્રી દેખાય છે, ગણો ગણો? હા, 3 સ્ત્રી છે। અને ચિત્રમાં કેટલા બાળકો છે? 3 બાળકો છે। અને આ ચિત્રમાં તમને કેટલા પશુ અને લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા આ વિશે તમારે મને જ્યારે પણ મળો ત્યારે કહેવાનું છે। તો અમૃત કાકાના પાઠમાં તમને તો ખ્યાલ આવી ગયો લાગે છે, અમૃત કાકાનો પર્વત। મજા આવી ને બાળ મિત્રો, કેવો સરસ મજાનો પર્વત હતો, શરીર પણ એનું પર્વત જેવું, હા ને? તો આ પાઠ તમારે ધ્યાનથી વાંચવાનો છે અને આ પાઠમાં લાલ અક્ષરથી લખેલા જે શબ્દ છે તે રકારવાળા છે। તો આગળના વિડીયોમાં તમારે રકારની માહિતી મેળવવાની છે,
તો રકારની માહિતી મેળવવા માટે રેડી છો તમે બધા? તો આગળના વિડીયોમાં તમારા માટે મસ્ત સરપ્રાઈઝ છે, તો બધા જોવા માટે રેડી છો ને? ઓકે, તો અત્યારે હું જઈશ તો જ આગળનો વિડીયો તમને જોવા મળશે, સાચી વાત ને? તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો બાળ મિત્રો. જય શ્રી કૃષ્ણ.